नमस्कार विद्यार्थी मित्रों, भौतिक विज्ञानना छेला लेक्चर में आपणे वेग छे एना एकमोनुं रूपांतरण शीख्युं हतुं। आपणे थोड़ुं रिविजन करी लईए, तमने याद पण हशे। धारो के आपेलुं छे के 54 किलोमीटर प्रति कलाक ने आपणे फेरवानुं छे मीटर प्रति सेकेंडमां। 54 किलोमीटर प्रति कलाक कहेमां फेरवानुं छे मीटर प्रति सेकेंडमां। तो हवे पहेला तो 54 ने आमनेम रहेवा दो, आ बधाने याद ज छे। 54 ने आपणे काय करवानुं नथी। हवे किलोमीटरना मीटर तो बधाने खबर छे, किलोमीटरना मीटर केटला थशे? 1000। एटले 1000 वडे आपणे अहीं शुं करवुं पड़शे? ગુણવું પડશે, એટલે અહીંયા 1000 મીટર આવશે। કિલોમીટરના મીટર કેટલા થશે? 1000, એટલે 1000 વડે ગુણવું પડે, એટલે ત્યાં શું આવશે? 1000 આવશે। હવે છેદમાં કલાક છે, છેદમાં શું છે? કલાક। કલાકમાં શું કરવાનું છે? સેકન્ડમાં ફેરફાર કરવાનો છે। કલાકનો ફેરફાર એમાં કરવાનો છે સેકન્ડમાં। તો એક કલાકમાં સેકન્ડ કેટલી આવશે? तो ये आवशे 3600। एटले आवी रीतना थाय। जो फरीथी 54 में आम नम रहेवा दीधा, किलोमीटरना मीटर 1000 मूक्या ने कलाकनी सेकेंड 3600 मूकी। हवे छेद उठशे 1212, 18 2 36, 18 13 54, 5 2 10, એટલે 5 13 15 મીટર પ્રતિ સેકન્ડ। એટલે 54 કિલોમીટર પ્રતિ કલાકનો મતલબ શું થાય? 15 મીટર પ્રતિ સેકન્ડ। હવે એનો મતલબ શું? કે એક સેકન્ડમાં એ 15 મીટર અંતર કાપશે, એટલે એક કલાકમાં કેટલું અંતર કાપશે? 54 કિલોમીટર। હવે આનું ઊંધું વિચારીએ, એ મેં તમને કરાવી દીધેલું છે કે 15 મીટર પ્રતિ સેકન્ડ બરાબર ખાલી જગ્યા કિલોમીટર પ્રતિ કલાક, 15 મીટર પ્રતિ સેકન્ડ બરાબર ખાલી જગ્યા કિલોમીટર પ્રતિ કલાક। હવે 15 આમ નમ રહેવા દો, મીટરના કિલોમીટર કરવા છે તો ભાંગવું પડે, તો અંશમાં હોય તો ક્યાં આવશે? છેદમાં આવશે। જો હવે ડાયરેક્ટ કરું છું, સેકન્ડની કલાક કરવી હોય તો ભાંગવું પડે, પણ છેદમાં છે એટલે ક્યાં આવશે? અંશમાં। અહીંયા શું આવશે? કિલોમીટર પ્રતિ કલાક। જો એક સ્ટેપ મેં કાપી નાખ્યું, હવે ખબર પડવી જોઈએ કે મીટરના કિલોમીટર કરવા હોય તો 1000 વડે ભાંગવાનું, અને સેકન્ડની કલાક કરવી હોય તો 3600 વડે, અંશ હોય તો છેદમાં લખવાનું, છેદ હોય તો અંશમાં લખવાનું। 1 2 5 3 5 2 18 2, એટલે જવાબ શું આવશે? 18 13 54 કિલોમીટર પ્રતિ કલાક। આવી રીતના રહેશે આપણે દાખલો। હલો, હજી એક ઉદાહરણ આપણે સમજીએ। તો ધારો કે તમને આપેલું છે 108 મીટર પ્રતિ મિનિટ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, આવી રીતના છે। તો હવે જો 108 હું આમ નમ રહેવા દઉં છું, 108ને કાંઈ કરતો નથી। હવે આપણે મીટરના શું કરવાના છે? સેન્ટીમીટર। તો એક મીટરના સેન્ટીમીટર કરવા હોય તો 100 વડે ગુણવાનું, અંશમાં છે તો અંશમાં ગુણ્યું, છેદમાં મિનિટની સેકન્ડ કરવાની છે તો 1 મિનિટની સેકન્ડ કેટલી થશે? 60। 1 મિનિટ ઉડી ગયો, 18 6 108, એટલે જવાબ આવશે 180 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ। આનું ઊંધું વિચારીએ તો 180 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ બરાબર ખાલી જગ્યા મીટર પ્રતિ મિનિટ। તો સૌથી પહેલાં તો 180ને આપણે કંઈ કરતા નથી, બરાબર? સેન્ટીમીટરના મીટર કરવા હોય તો 100 વડે ભાંગવું પડે, પણ ક્યાં આવશે? અંશમાં છે તો છેદમાં આવશે। સેકન્ડને મિનિટ કરવી હોય તો 60 વડે ભાંગવું પડે, અંશ છેદમાં છે તો અંશમાં આવશે। 1 2 મિનિટા ઉડી ગયા, 18 6 108 મીટર પ્રતિ મિનિટ। આવી રીતના આપણે વેગના રૂપાંતરણ શીખ્યા।
હાલો હવે તો એકવાર જોઈ લઈએ કેટલું શીખ્યા એ, પછી આગળ વધીએ. હાલો સૌથી પહેલા આપણે શું શીખ્યા? અંતર, પછી સમય, પછી દળ, પછી ક્ષેત્રફળ, પછી ઘનફળ અને પછી વેગ. આટલા રૂપાંતરણ શીખ્યા ટોટલ. જો ખાસ ધ્યાન રાખજો, અંતર, સમય, દળ, ક્ષેત્રફળ, ઘનફળ અને વેગ. અંતરમાં મિલીમીટર, સેન્ટીમીટર, મીટર, કિલોમીટર, 10, 100, 1000. સમયમાં સેકન્ડ, મિનિટ, કલાક, દિવસ અને વર્ષ. 60 એક મિનિટની 60 સેકન્ડ, એક કલાકની 60 મિનિટ, એક દિવસની 24 કલાક અને એક વર્ષનું 365 દિવસ. ત્યારબાદ દળની વાત કરીએ તો દળમાં મિલીગ્રામ, ગ્રામ ને કિલોગ્રામ, 1000 1000 દાવે બધે. પછી ક્ષેત્રફળ શીખ્યા તો ક્ષેત્રફળનો એસઆઈ એકમ શું છે? મીટર સ્ક્વેર, એટલે મિલીમીટર સ્ક્વેર, સેન્ટીમીટર સ્ક્વેર, મીટર સ્ક્વેર, કિલોમીટર સ્ક્વેર, એવું બધું શીખ્યા. પછી ઘનફળ છે, તેનો એકમ શું છે? મીટર ક્યુબ ઘન, એટલે મિલીમીટર ઘન, સેન્ટીમીટર ઘન, મીટર ઘન, કિલોમીટર ઘન. એની પછી વેગ શીખ્યા. વેગમાં ઘણા બધા એસઆઈ એકમ થાય, એસઆઈ એકમ તો એક જ છે, મીટર પ્રતિ સેકન્ડ. બીજા એકમ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, મીટર પ્રતિ કલાક, કિલોમીટર પ્રતિ કલાક, આવા બધા એકમો છે, એના રૂપાંતરણ શીખ્યા. હાલો હવે એવી જ રીતના આગળ આપણે શીખીએ આજે, તો એક તો પ્રવેગનું રૂપાંતરણ શીખવાનું છે. એનું રૂપાંતરણ શીખવાનું છે પ્રવેગ. તો પ્રવેગનું સૂત્ર પહેલાં તો જેવું તેવું યાદ છે કે વેગના છેદમાં સમય થાય, એટલે કે અંતરના છેદમાં સમયનો વર્ગ. એની ઉપરથી એનો એસઆઈ એકમ શું આવશે? તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જો ઓલામાં ખાલી મીટર પ્રતિ સેકન્ડ આવતું, આમાં શું આવે છે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો એ પ્રમાણે તમારે ફેરફાર કરવો પડશે, નકર જવાબ આવશે નહીં. તો આપણે એક ઉદાહરણ લઈએ. જો ઉલા આવડી ગયા છે તો આમાં કંઈ બહુ અઘરું છે નહીં. ધારો કે 216 કિલોમીટર પ્રતિ કલાકનો વર્ગ બરાબર ખાલી જગ્યા મીટર પ્રતિ મિનિટનો વર્ગ. આવી રીતના છે, 216 કિલોમીટર પ્રતિ કલાકનો વર્ગ બરાબર ખાલી જગ્યા મીટર પ્રતિ મિનિટનો વર્ગ. હવે સૌથી પહેલાં તો હું 216 આમ નમ રહેવા દઉં છું, 216માં કાંઈ ફેરફાર કરતો નથી, બરાબર ને? હવે આપણે કિલોમીટરના શું કરવાના છે? મીટર. કિલોમીટરના શું કરવાના છે? મીટર. તો એક કિલોમીટરના મીટર કેટલા થશે? પહેલાં તો એ તો 1000 થાય, ગુણવા પડે, એટલે અંશમાં શું આવશે? 1000. છેદમાં કલાકની શું કરવાની છે? મિનિટ. પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, હું ફેરફાર કરવાનો છે કલાકના વર્ગનો મિનિટના વર્ગમાં, કલાકના વર્ગનો મિનિટના વર્ગમાં. જો કલાક હોય ને મિનિટ હોય તો આપણે 60 આવે, કલાકની મિનિટ કેટલી? 60. પણ આમાં કલાકનો વર્ગ અને મિનિટનો વર્ગ, એટલે અહીંયા શું આવશે? 60નો વર્ગ આવશે, અથવા બે વાર 60 ગુણી નાખો તોય હાલે, જેમ કરવું હોય, બરાબર. હવે આગળ કરીએ સાદુરૂપ, તો 216 × 1000 / 3600 મીટર પ્રતિ મિનિટ સ્ક્વેર. 1, 2, 1, 2, 36, 6, એટલે 10, 6, 60 મીટર પ્રતિ મિનિટ સ્ક્વેર, એટલે એનો જવાબ શું આવશે? 60 મીટર પ્રતિ મિનિટ સ્ક્વેર. ફરીથી એકવાર જોઈજો, હું રકમમાં કીધું છે કે 216 કિલોમીટર પ્રતિ કલાકનો વર્ગ, 216 કિલોમીટર પ્રતિ કલાકનો વર્ગ બરાબર ખાલી જગ્યા મીટર પ્રતિ મિનિટનો વર્ગ. હવે આમાં 216 કિલોમીટર પ્રતિ કલાકનો વર્ગ છે તો 216 આમને રહેવા દો, કિલોમીટરના શું કરવાના છે? મીટર. તો કિલોમીટરના મીટર કેટલા થાય? 1000, એ મૂકી દીધા. પછી કલાકનો વર્ગના મિનિટ વર્ગ કરવાનો છે. હવે ખાલી કલાકને મિનિટ હોય તો 60 આવે, પણ કલાકનો વર્ગ અને મિનિટનો વર્ગ એટલે છે 60નો વર્ગ આવશે. કેલ્સી વાપરો એટલે 216 × 1000 / 60 × 60, એટલે ટોટલ 3600 થઈ જાય. 2 મિનિટ ઉડાડી ગયો, 36
216 નો ઘન છે ને એટલે 10 6 60 મીટર પ્રતિ મિનિટ સ્ક્વેર આપણો જવાબ. હારો હાર આનું ઊંધું શીખી લઈએ કે 60 મીટર પ્રતિ મિનિટ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા કિલોમીટર પ્રતિ કલાક સ્ક્વેર 60 મીટર પ્રતિ મિનિટ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા કિલોમીટર પ્રતિ કલાક સ્ક્વેર. હવે આમાં 60 મેં આમ નંબર એવા દીધું બરાબર, 60 ને કાંઈ કરવાનું નથી, રકમ છે એમાં કાંઈ ફેરફાર કરવાનું નથી, આપણે એકમમાં ફેરફાર કરવાનું છે. હવે અહીંયા શું છે, મીટરના કિલોમીટર એટલે 1000 વડે ભાંગવું પડે, અંશમાં છે 1000 વડે ભાંગો એટલે એ ક્યાં જશે, છેદમાં જશે બરાબર ને, અંશમાં છે અને 1000 વડે ભાંગો એટલે ક્યાં જશે, છેદમાં જશે. પછી મિનિટને કલાકમાં ફેરવવાની છે તો એને ભાંગવું પડે, પણ છેદમાં છે એટલે ક્યાં જશે, અંશમાં, પણ કેટલી વાર આવશે, બે વાર આવશે, કારણ કે 60નો વર્ગ છે 1 2 3 1 2 3 એટલે 6 6 36 36 6 216 કિલોમીટર પ્રતિ કલાક સ્ક્વેર. આ થયું પ્રવેગનો. જો આ તો ખાસ આવડવું જોઈએ, એક વેગ, એક પ્રવેગ, એક ક્ષેત્રફળ, આ બધા દાખલામાં ઉપયોગ આવશે. જો આ તમને નહીં આવડે તો પછી દાખલો ગણવાની વાત જ નહીં રાખવાની બરાબર. એની સિવાય ઓલા ઘાતના રૂપાંતરણ મેં તમને શીખવાડ્યા, મિલી માઇક્રો નેનો પાઇકો ફર્મી મેગા ગીગા બરાબર, એ બધા રૂપાંતરણે આવડવા જોઈએ. હાલો હવે આવીને આવી રીતના જે એક ઉદાહરણ લઈ લઈએ, પછી એક છેલ્લી રાશિ શીખવાની છે રૂપાંતરણની, પછી આગળ વધીએ. હવે જે એક ઉદાહરણ આપણે સમજી લઈએ, ધારો કે એમ કીધું છે કે 120 મીટર પ્રતિ સોરી કિલોમીટર પ્રતિ મિનિટ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવી રીતના છે બરાબર. 120 કિલોમીટર પ્રતિ મિનિટ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે આ દાખલામાં સૌથી પહેલાં તો તમને જોતાં ખબર પડી જવી જોઈએ કે 120 છે એ તો આમ નંબરે છે, કિલોમીટરના સેન્ટીમીટર કરો તો 120 આમ નંબર. હવે કિલોમીટરના સેન્ટીમીટર કરવાના છે તો પહેલાં તો કિલોમીટરના મીટર કેટલા થાય, 1000, મીટરના સેન્ટીમીટર કેટલા થાય, 100, એટલે ટોટલ કેટલા હશે, 1 લાખ. એટલે કિલોમીટરના સેન્ટીમીટર કરવા હોય તો પહેલાં 1000 વડે ગુણવાનું, પછી 100 વડે, છેદમાં મિનિટની શું કરવાની છે, સેકન્ડ, મિનિટની શું કરવાની છે, સેકન્ડ, તો 1 મિનિટની સેકન્ડ કેટલી થશે, 60, પણ વર્ગ છે એટલે 2 વાર આવશે, 1 2 મીંડા ઉડી જશે, બાકીનાનું સાદુરૂપ આપીએ બહુ મોટો જવાબ આવશે, 120 ગુણ્યા 1000 ભાગ્યા 36 એટલે જવાબ આવશે 3333.33 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવી રીતના બરાબર. 120 કિલોમીટર પ્રતિ મિનિટ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, તો 120 આમ નામ કિલોમીટરના સેન્ટીમીટર, તો કિલોમીટરના મીટર પહેલાં તો 1000, મીટરના સેન્ટીમીટર 100, છેદમાં મિનિટની સેકન્ડ 60 અને બીજી મિનિટની સેકન્ડ 60, 2 મીંડા ઉડી ગયા, બાકીના કેલ્ક્યુલેટર વાપરી નાખવાનું, 120 ગુણ્યા 1000 ભાંગ્યા 60 ભાંગ્યા 60, જો ગુણ્યા નો કરી નાખતા, પહેલાં એને ગુણ્યા કરી નાખી છેદમાં હોય એટલી ભાંગ્યા થાય, અથવા એમ કરે કે 36 ડાયરેક્ટ ભાંગી નાખવાના, તો જવાબ શું આવશે, 33.33 એટલે કે 3333.33 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હાલો હવે છેલ્લી ભૌતિક રાશિ શીખવાની છે જે છે ઘનતા બરાબર. આપણે ઘનતા છે એનું રૂપાંતરણ શીખી લઈએ પછી પાઠ આગળ વધારશું. તો છેલ્લી ઘન ભૌતિક રાશિ કઈ છે, ઘનતા, ઘનતાની સંજ્ઞા છે રો. હવે આવું બધું પહેલાં મેં શું કામ શીખવાડ્યું કે આની ઉપરથી આપણે બીજા પાઠમાં આગળ વધશું, કારણ કે નકર બીજો પાઠમાં કે આગળ ખબર નહીં પડે તમને, એટલા માટે ખાસા બેઝિક દસેક લેક્ચર કરાવ્યા.
હવે ઘનતા સંજ્ઞા છે રો, તો ઘનતા બરાબર સૂત્ર શું આવશે? દળ ભાગ્યા કદ, એટલે કે એમના છેદમાં વી. ઘનતાનું સૂત્ર શું આવશે? દળ ભાગ્યા કદ, એટલે એમના છેદમાં વી. એનો એસઆઈ એકમ શું થાય? આ મેં કરાવી દીધેલો છે, દળનો કિલોગ્રામ અને કદનો મીટર ઘન. દળનો કિલોગ્રામ અને કદનો મીટર. હાલો હવે તો આના રૂપાંતરણ કઈ રીતના હોય છે? જો અહીંયા તો કિલોગ્રામ ગ્રામ આવી શકે, એવી રીતના અહીંયા મીટર ઘનની જો આને એકમો કયા કયા થાય? કિલોગ્રામ પ્રતિ મિલીમીટર ઘન, કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન, કિલોગ્રામ પ્રતિ મીટર ઘન, કિલોગ્રામ પ્રતિ કિલોમીટર ઘન. એવી રીતના ગ્રામ પ્રતિ મિલીમીટર ઘન, ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન, ગ્રામ પ્રતિ મીટર ઘન અને ગ્રામ પ્રતિ કિલોમીટર ઘન. આ વધારે પડતા ઉપયોગી છે. હજી એક મિલીગ્રામ પ્રતિ થાય, પણ એનો ઉપયોગ ઓછો થાય. એમાં સૌથી વધારે આ બે બહુ મહત્વના છે, આ ત્રણ, સોરી, ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન, ગ્રામ પ્રતિ મીટર ઘન અને કિલોગ્રામ પ્રતિ કિલોમીટર ઘન. અથવા ઘણીવાર આ વધારે ઉપયોગી છે, કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. તો આ ચાર વધારે પડતા આપણે ઉપયોગી છે, તો એની વિશે રૂપાંતરણ શીખશું આપણે. તો સૌથી પહેલાં તો આમાં ખાતા જ આવશે, નકર મીંડા જ આવશે. કારણ કે કિલોગ્રામમાં એ હજાર હજારને ઈદ આવે છે, મીટરમાં ને એમાં દસ સો અને હજાર ઈદ આવે છે, એટલે આપણે ઘાતવાળું જ શીખશું. ધારો કે એક ઉદાહરણ કીધું છે કે દસની, આમ તો દસની નથી લેવી, પહેલાં એક ખાધું શીખવાડી દઉં કે એક કિલોગ્રામ પ્રતિ મીટર ઘન બરાબર ખાલી જગ્યા ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. એક કિલોગ્રામ પ્રતિ મીટર ઘન બરાબર ખાલી જગ્યા ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. તો હવે એકડો આમ નમ, કિલોગ્રામના ગ્રામ કેટલા થશે? હજાર, એટલે દસની ત્રણ ઘાત થશે ને. શું થશે? દસની ત્રણ ઘાત. છેદમાં મીટરના સેન્ટીમીટર કેટલા થાય બોલો? સો થશે, સો એટલે દસની બે ઘાત, એટલે દસની બે ઘાત, દસની બે ઘાત, દસની બે ઘાત, આવી રીતના થશે ને ટોટલ ત્રણ વાર. હવે છેદમાં છ ઘાત થશે, એટલે માઇનસ થશે, તો ત્રણમાંથી છ ગઈ એટલે કેટલી વધી? માઇનસ ત્રણ ઘાત. જો ખાસ કઈ રીતના કર્યું, ફરીથી કહું છું, કે કિલોગ્રામના ગ્રામ એટલે દસની ત્રણ ઘાત, અથવા હજાર લેવું તો હજાર, જેમ તમને ફાવે. છેદમાં મીટર ઘન સેન્ટીમીટર ઘન, તો મીટરના સેન્ટીમીટર સો, એટલે દસની બે ઘાત, દસની બે ઘાત, દસની બે ઘાત, એટલે આ ત્રણ, આ બે ચાર છ, એટલે માઇનસ છ, એટલે દસની માઇનસ ત્રણ. ધારો કે આમ છે, દસની છ ઘાત કિલોગ્રામ પ્રતિ કિલોમીટર ઘન બરાબર ખાલી જગ્યા ગ્રામ પ્રતિ મીટર ઘન. આવી રીતના છે, દસની છ ઘાત કિલોગ્રામ પ્રતિ કિલોમીટર ઘન બરાબર ખાલી જગ્યા ગ્રામ પ્રતિ મીટર ઘન. તો દસની છ ઘાત આમનમ, કિલોગ્રામના ગ્રામ કેટલા થશે? હજાર, એટલે દસની ત્રણ ઘાત. છેદમાં કિલોમીટરના મીટર કેટલા થાય? દસની ત્રણ ઘાત, પણ એ ત્રણ વાર આવશે. એક બે ત્રણ, ત્રણ છ, બધું ઉડી ગયું, કાંઈ ન વધે, એટલે શું વધે? એક વધે, એટલે આ આપણો જવાબ, એક ગ્રામ પ્રતિ મીટર ઘન. રેડી? એટલું તો આજે એટલું રાખીએ.